હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સમ નંબર ફિફ્ટીન અગાઉના વિડીયોમાં આપણે ત્રણ સમ શીખ્યા હતા સમ નંબર ટેન ઇલેવન અને ટ્વેલ્વ તમે કહેશો સર ક્વેશ્ચન નંબર થર્ટીન અને ફોર્ટીન ક્યાં છે તો એ સમ હું નહીં કરાવું કારણ કે જરા પણ ઇમ્પોર્ટન્ટ નથી હજુ સુધી ક્યારે પૂછાયા નથી અને ક્યારે પૂછાશે પણ નહીં ઓકે તો સમ નંબર થર્ટીન ફોર્ટીન કરવાની કોઈ જરૂર નથી રિવિઝન ટાઈમે પણ એને હાથ નહીં અડાડતા આજે આપણે ક્વેશ્ચન ફિફ્ટીન સમજીએ બહુ ઇઝી બહુ સ્મોલ સમ છે હમણાં પૂરો થઈ જશે વિડીયો અને સમ નંબર સિક્સટીન સેવન્ટીન અને એટીન સોળ સત્તર અઢાર માટે આ પંદરમો સમ શીખવો જરૂરી છે એટલે થોડું ધ્યાન આપજો બહુ ઈઝી અને બહુ સ્મોલ વિડિયો ઓકે એક જ સમ શીખવાના છીએ જેની અંદર ત્રણ અલગ અલગ સમ છે ત્રણેય માટે અલગ રીતે વિચારવું પડશે એકબીજા સાથે રિલેટેડ નથી ઓકે જુઓ ક્વેશ્ચન ફિફ્ટીન નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ લખો કઈ આમ નોંધ લખવાની છે આપણે ડિબેન્ચર બહાર પાડવા અંગેની બે પ્રકારની આમ નોંધ થાય સૌથી પહેલાં કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે અને ત્યારબાદ ડિબેન્ચરના રૂપિયા તમને ખબર છે થોડા સમય પછી પરત આપવા પડે તો ત્યારે પણ આપણે એન્ટ્રી કરવી પડે ચાર પાંચ વર્ષ પછી જ્યારે આપણે પરત કરીએ રૂપિયા ડિબેન્ચર હોલ્ડર્સને એટ ધેટ ટાઈમ પણ આપણે આમ નોંધ લખવી પડે પણ એ અત્યારે નથી લખવાની અત્યારે માત્ર બહાર પાડવાની જ આમ નોંધ લખવાની છે એટલે દરેક વ્યવહાર માટે બે બે આમ નોંધ થશે ઓકે જુઓ ફસ્ટ સમ રૂપિયા સોની મૂળ કિંમતના નવ પોઈન્ટ પાંચ ટકાના આઠ હજાર પાંચસો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે જે મૂળ કિંમતે પરત કરવાના છે મૂળ કિંમત એટલે સો રૂપિયા સો રૂપિયામાં બહાર પાડ્યા અને સો રૂપિયામાં પાછા આપશું પાંચ સાત વર્ષ પછી જ્યારે આપવાના હશે ત્યારે તો સો રૂપિયા આપણી પાસે આવે છે બસ એની જ એક એન્ટ્રી કરવાની છે એક નહીં બે એન્ટ્રી કરવાની છે બહાર પાડવાની પરત કરવાની એન્ટ્રી નથી કરવાની ચલો સૌથી પહેલાં તમને ઓલરેડી આવડે છે ડિબેન્ચર બહાર પાડ્યા કિંમત સો અને પરત કિંમત રૂપિયા સો પહેલી એન્ટ્રી બહાર પાડી એટલે રૂપિયા મળે બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર છે આઠ હજાર પાંચસો મૂળ કિંમત સો છે એટલે કેટલા થાય આઠ લાખ પચાસ હજાર તે કેટલા ટકાવાળા ડિવેન્ચર નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા તમે કહેશો સર અરજીને મંજૂરી બને સાથે કેમ લખ્યું તો જ્યારે કોઈ સ્ટેજ પર્ટીક્યુલરલી ન કહ્યા હોય કે અરજી વખતે આટલા રૂપિયા મંજૂરી વખતે આટલા રૂપિયા ત્યારે અરજી અને મંજૂરીનો સ્ટેજ સાથે લઈ લેવા સ્પેશિયલી આ ટાઈપના સમમાં ઓકે યાદ રહી જશે આગળ બે ત્રણ સમ કરશું એટલે ચલો તો આ રૂપિયા આપણે મંગાવ્યા છે અને હવે બીજી આમનો બીજી આમનોને તમને ખબર છે શેની થાય તારીખ કંઈ નથી આપેલી એટલે એક બે ત્રણ લખશું આપણે અરજી અને મંજૂરીનું ખાતું બંધ થઈ જશે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર રૂપિયા આઠ લાખ પચાસ હજાર તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે જમા આઠ લાખ પચાસ હજાર બસ સમોવર ટોટલ કરવું હોય તો કરી નાખજો સત્તર લાખ રૂપિયા અને બસ ફર્સ્ટ સમ ઓવર કંઈ નથી પ્રેક્ટિસ છે આ સમ કરશું ત્યારે સોળ સત્તરને અઢાર આવડશે અને સોળ સત્તર ને અઢાર આ ત્રણ સમ એવા છે કે જે સો ટકા પૂછાઈ શકે છે છેલ્લા પાંચ વર્ષમાંથી ચાર વર્ષ તો એવા છે કે જેમાં સોળ સત્તર ને અઢાર જ પૂછાના છે અને આ વર્ષે પણ પૂછાશે તો એના માટે અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ દાખલા નંબર પંદરમાં ક્લિયર હું ચલો નેક્સ્ટ સમ આનો જ શું કહ્યું છે જુઓ સોની મૂળ કિંમતના નવ પોઈન્ટ પાંચ ટકાના નવ હજાર પાંચસો ડિબેન્ચર દસ ટકાના વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે મૂળ કિંમત એટલે સો રૂપિયા આપણે પાછા આપશું જ્યારે પાંચ સાત વર્ષ પછી પાછા આપવાના હશે ત્યારે અત્યારે આપણે બહાર કેવી રીતે પાડ્યા દસ ટકાના વટાવે વટાવની ગણતરી મૂળ કિંમત ઉપર થાય સો રૂપિયાના દસ ટકા દસ રૂપિયા કેલ્સીની જરૂર ન પડે એમાં દસ રૂપિયા ડિસ્કાઉન્ટ આપીએ છીએ એટલે પબ્લિક પાસેથી લેશું કેટલા નેવું રૂપિયા લેશું અને જ્યારે પાછા આપશું ત્યારે સો રૂપિયા પાછા આપશું મૂળ કિંમત ચલો બે આમ નોંધ હમણાં કરી સેમ ટુ સેમ એવી જ જો બહાર પાડ્યા કિંમત નેવું પરત કિંમત સો બેંક ખાતે ઉધાર બોલો નવ હજાર પાંચસો ડિવેન્ચર છે ગુણ્યા નેવું કેટલા થાય આઠ લાખ પંચાવન હજાર સમથિંગ થશે તે કેટલા ટકાના ડિબેન્ચર છે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા આઠ લાખ પંચાવન હજાર બસ આ રૂપિયા મળી ગયા હવે આ અરજી અને મંજૂરીનું ખાતું કરીએ બંધ નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા સોરી ઉધાર આઠ લાખ પંચાવન હજાર વટાવ છે તો વટાવની એન્ટ્રી તો કરવી પડશે દસ રૂપિયા વટાવ વટાવ ઓલવેઝ ડેબિટ હોય એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર એક જ તો સ્ટેજ છે અરજીને મંજૂરીનો એટલે કોઈ ટેન્શન નથી અહીં સેકન્ડ એન્ટ્રીમાં જ આપણે વટાવની નોંધ કરશું અને તમને એ પણ ખબર છે કે જે આમ નોંધમાં ડિબેન્ચર ખાતું આવે એ આમનોદમાં વટાવની એન્ટ્રી થાય વટાવ હોય તો વટાવ ઉધાર કરવાનું પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરવાનું જે આમનોદમાં ડિબેન્ચર ખાતું હોય એ આમનોદમાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર નવ હજાર પાંચસો ગુણ્યા દસ પંચાણું હજાર તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચરમાં તમને ખબર છે શું લખાય મૂળ કિંમત લખાય નવ લાખ પચાસ હજાર સમોવર કંઈ નથી થર્ડ સમ બસોની મૂળ કિંમતના દસ ટકાના આઠ હજાર ડિબેન્ચર દસ ટકાના પ્રીમિયમે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે મૂળ કિંમત બસો રૂપિયા છે બહાર પાડીએ છીએ દસ ટકાના પ્રીમિયમે પ્રીમિયમની ગણતરી મૂળ કિંમત ઉપર કરો વીસ બસોના દસ ટકા વીસ રૂપિયા પ્રીમિયમથી ભાવ વધે એટલે કેટલા થઈ જશે પબ્લિક પાસેથી આપણે બસોને વીસ રૂપિયા લેશું અને જ્યારે પાછા આપશું પાંચ સાત વર્ષ પછી ત્યારે મૂળ કિંમત એટલે કે બસો રૂપિયા પાછા આપશું સિમ્પલ છે ક્લિયર હવે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રણ સમ શીખશું સોળ સત્તર અઢાર ત્યારે અહીં પરત કરવા ટાઈમે મૂળ કિંમત નહીં હોય ઓછી હશે કે વધુ હશે તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ જશે ઓકે તો નેક્સ્ટ વિડિયો જે હશે એ તો તમારે જોવું જ પડશે પૂરેપૂરું જોવું પડશે જેથી કરીને ત્રણ માર્ક તમને પૂરા મળે ચલો અહીં આપણે બસો વીસ રૂપિયા લઈએ છીએ અને બસો રૂપિયા પાછા આપીએ છીએ જેની એન્ટ્રી મને જોઈએ જો બહાર પાડ્યા કિંમત બસો વીસ પરત કિંમત બસો બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર છે આઠ હજાર ડિબેન્ચર દસ ટકા વાળા કેટલા થાય સત્તર લાખ સાહીઠ હજાર તે દસ ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા સત્તર લાખ સાહીઠ હજાર અને હવે આ ખાતું કરી નાખું બંધ પહેલી એન્ટ્રીમાં પ્રીમિયમ ન આવે ને કારણ કે અહીં ડિબેન્ચર ખાતું નથી એટલે પ્રીમિયમ ન કર્યું ડિબેન્ચર ખાતું ક્યાં આવે બીજી એન્ટ્રીમાં આવે તો એની સાથે પ્રીમિયમ આવશે જેમ અગાઉના સમમાં આપણે વટાવ પણ બીજી એન્ટ્રીમાં કર્યું એવી જ રીતે દસ ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર સત્તર લાખ સાહીઠ હજાર તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચરમાં જેટલી જરૂર હોય એટલું જ આવે અને મૂળ કિંમત આવે મૂળ કિંમત બસો રૂપિયા છે બસો ગુણ્યા આઠ હજાર એટલે સોળ લાખ તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા આઠ હજાર ગુણ્યા વીસ રૂપિયા પ્રીમિયમ હતો એટલે એક લાખ હજાર બસ તો પ્રેક્ટિસ છે આ સમમાં એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઓછી છે એક્ઝામમાં સમ નંબર સોળ સત્તર ને અઢાર આ ત્રણ સમમાંથી એક સમ સો ટકા પૂછાશે જે નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખવાના છીએ જે તમારે બહુ સારી રીતે સમજવું પડશે અને એના માટે આપણે આ પંદરમો સમ ભણ્યા અને આ જે એન્ટ્રીઓ આપણે અત્યારે શીખ્યા એ નેક્સ્ટ સમમાં આવવાની છે એટલે ઓકે તો સમ નંબર આપણે ક્યાં ન કર્યા તેર ચૌદ નથી કર્યા જે જરૂર ન હતી એટલે તમે પણ નહીં કરતા અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ગુડ બાય